વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પ્રદીપ સવાણી આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું બેરોજગારી વિશે ચેપ્ટર નંબર છ વિશે આપણે વાત કરવાની છે પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી અમારા આગળના વિડીયો જોયા નથી તો તમે અમારી ચેનલમાં જઈને જોઈ શકો છો અને આની સિવાય દરેક ધોરણના બીજા દરેક સબ્જેક્ટના વિડીયો પણ અમારી ચેનલની પ્લે લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો તો ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે વાત કરવાની છે બેરોજગારી વિશે ટૂંકમાં તમને જણાવી દઉં બેરોજગારી એટલે આપણે કહી શકીએ કામ વગરની સ્થિતિ કે લોકોને કામ ન મળતું હોય તો એ લોકો કહેવાય છે બે રોજગાર એટલે કે રોજગાર વગરની પરિસ્થિતિ કે વ્યક્તિને કામ મળતું નથી વ્યક્તિ કામ કરતો નથી તો એ વ્યક્તિ કહેવાય છે બેરોજગાર આખો દિવસ આરામ કરતો હોય આમ તેમ રખડીને સમય પસાર કરતો હોય કશું કામ કરતો નથી એક રૂપિયો પણ કમાઈને લાવતો નથી તો એવો વ્યક્તિ કહેવાય છે બેરોજગાર તો આપણે બેરોજગારીના ચેપ્ટરની અંદર એ જ વાત કરવાની છે કે બેરોજગારી કેટલા પ્રકારે જોવા મળે છે શા માટે બેરોજગારી ઉદ્ભવે છે અને બેરોજગારી આપણે ઘટાડવી હોય અથવા દેશમાંથી નાબૂદ કરવી હોય તો એના માટે કેવા ઉપાયો હાથ ધરીએ તો બેરોજગારીને દૂર કરી શકાય તો તેની આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે તો આજે આપણે પહેલો પ્રશ્ન જોઈશું બેરોજગારીનો અર્થ કે બેરોજગારી હકીકતમાં કહેવાય છે કોને બેરોજગારીનો સામાન્ય અર્થ થાય શું તેના વિશે વાત કરવાની છે તો સૌથી પહેલાં આપણે બેરોજગારીના અર્થ વિશે વાત કરીએ તો બેરોજગારી એટલે કામ વગરની સ્થિતિ એટલે કે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ શું કીધું મિત્રો અહીંયા કે કામ કરી શકે છે વ્યક્તિની અંદર શક્તિ છે કામ કરવાની પરંતુ એની અત્યારની જે સ્થિતિ છે કામ વગરની સ્થિતિ છે એક પણ પ્રકારનું એ કામ કરી શકતો નથી અથવા કરતો નથી તો તેને કહીશું આપણે બે રોજગાર ફરીથી મિત્રો બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ એટલે કે બેરોજગારી આગળ વાત કરીએ બેરોજગારીના ખ્યાલ વિશે તો બેરોજગારી હવે અહીંયા વાત કરી છે કે વ્યક્તિની જે સ્થિતિ છે એ કામ વગરની છે તો આપણા મનની અંદર સીધો પ્રશ્ન આવે બેરોજગાર કોણ હોય તો માત્ર માણસ એટલે કે મનુષ્ય જ બેરોજગાર હોય તેવા વિચાર આપણા મનની અંદર આવે પરંતુ એ સત્ય નથી માત્ર મનુષ્ય જ બેરોજગાર હોય તે કઉં કહી શકાય નહીં પરંતુ ઉત્પાદનના જે સાધનો છે એ પણ બેરોજગારીની અંદર આવે છે કે ઉત્પાદનના જે સાધનો છે એ પણ બેરોજગારીની સ્થિતિમાં જોઈ શકે છે તેથી કીધું કે બેરોજગાર માત્ર શ્રમિક જ હોય શ્રમિક એટલે કે મનુષ્ય કે જે શ્રમિક જ હોય તેવું નથી પરંતુ ઉત્પાદનના અન્ય સાધનો પણ બેરોજગાર હોઈ શકે ઉત્પાદનના સાધનો આપણે જોયા હતા ક્યાં ક્યાં ઉત્પાદનના સાધનો આવે શ્રમ મૂડી નિયોજન શક્તિ જમીન કે આ ચાર ઉત્પાદનના સાધનો છે એ પણ બેરોજગારીની અવસ્થામાં જોઈ શકાય છે એટલે કીધું કે ઉત્પાદનના જે સાધનો છે એ પણ બેરોજગાર હોઈ શકે છે પરંતુ સામાન્ય રીતે જોવા જઈએ તો બેરોજગારી માત્ર શ્રમના સંદર્ભમાં જ જોવામાં આવે છે એટલે કે કામના અર્થે જ બેરોજગારીનો ઉલ્લેખ કરવામાં આવે તો આપણે પણ આ ચેપ્ટરની અંદર બેરોજગારી માત્ર શ્રમના આધારે જ સમજીશું શ્રમના આધારે જ તેનો અભ્યાસ કરીશું બાકીના સાધનોને આધારે આપણે બેરોજગારી જોવાની નથી અહીંયા સરસ મજાનું ચિત્ર રજૂ થયું કે આ ચિત્રની અંદર કોઈ શ્રમિક છે તેની પાસે કોઈ કામ નથી એટલે એક બેનરની અંદર લખેલું છે જોબલેસ પ્લીઝ હેલ્પ કે એની પાસે કોઈ કામ નથી કે એની મદદ કરો એને કોઈ કામ આપો કે જેથી એ પણ રોજગારી મેળવતો થાય એ પણ આવક મેળવતો થાય તો બેરોજગારી એટલે કામ કરી શકે છે વ્યક્તિ પરંતુ અત્યારે તેની સ્થિતિ કામ વગરની છે તો એને આપણે કહીશું બેરોજગારી આગળ વાત કરીએ તો જે આ બેરોજગારી છે એ સક્રિય શ્રમના પુરવઠાને આધારે ગણવામાં આવે કે સક્રિય શ્રમના પુરવઠાને આધારે વાત કરીએ તો પંદર થી લઈને ચોસઠ વર્ષના વય જૂથમાં આ રોજગારી અને બેરોજગારીનો અંદાજ લગાવવામાં આવે છે કયા વર્ષની વર્ષની વાત લઈને હોય તેવી વ્યક્તિનો સમાવેશ સક્રિય શ્રમના પુરવઠામાં કરવામાં આવે છે યાદ રાખજો કામ કરી શકે સક્રિય શ્રમનો પુરવઠો એટલે કે કામ કરી શકે તેવા વ્યક્તિઓ તો કયા વર્ષના વ્યક્તિઓ કામ કરી શકતા હોય પંદર થી લઈને ચોસઠ વર્ષના વ્યક્તિઓ જૂથમાં આવે છે કે આ જે વ્યક્તિઓ છે કામ કરી શકે એવા વ્યક્તિઓ છે તેથી આવા વ્યક્તિઓને આપણે ચક્રીય શ્રમના પુરવઠામાં સમાવેશ કર્યો છે પરીક્ષાની અંદર સવાલ પૂછાય ઉત્પાદન કરતી વય કોનો સમાવેશ થાય પંદરથી લઈને ચોસઠ વર્ષના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે આગળ વાત કરીએ પીગુના મતે બેરોજગારી એટલે શું હવે અલગ અલગ અર્થશાસ્ત્રીઓ દ્વારા બેરોજગારીની વ્યાખ્યા પણ અલગ અલગ આપવામાં આવી તો તેમાં આપણે સૌથી પહેલા જોઈએ પીગુના મતે બેરોજગારી એટલે શું તો પીગુના મતે બેરોજગારીની વાત કરીએ તો પીગુના મતે બેરોજગારી એટલે કે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી પીગું શું કહે છે કે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેરોજગાર કહેવાશે ત્યારે જ બેકાર કહેવાશે જ્યારે તેને કામ કરવાની ઈચ્છા હોય છે અને કામ મળતું નથી શું કીધું કે અહીંયા કામ કરવાની ઈચ્છા તો છે પરંતુ એને કામ મળતું નથી અને ઈચ્છા હોય અને કામ ન મળે ત્યારે બેકાર કહેવાય બેરોજગાર કહેવાય તેવું આપણને પીગુ દ્વારા જણાવવામાં આવ્યું છે તો પરીક્ષામાં પૂછાય પીગુના મતે બેરોજગારી એટલે શું તો લખવાનું પીગુના મતે બેરોજગારી એટલે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોય છે પરંતુ કામ મળતું નથી તો એને આપણે કહીશું બેરોજગાર ત્યારબાદ આપણે અર્થશાસ્ત્રની પારિભાષિક ભાષાની અંદર વાત કરીએ બેરોજગારી એટલે શું તો એની વ્યાખ્યા આવશે પ્રવર્તમાન વેતન દરે

પ્રવર્તમાન વેતન દરે કોઈ વ્યક્તિની ઈચ્છા હોય શક્તિ હોય લાયકાત હોય છતાં કામ ન મળે તો તેને બેરોજગાર કહેવાય યાદ રાખજો વિદ્યાર્થીઓ બેરોજગાર એટલે શું પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ લાયકાત હોવા છતાં કામ મળતું નથી તો તેને કહેવાશે એટલે કે સામૂહિક સ્થિતિને કહેવાય બેરોજગારી તો પરીક્ષાની અંદર વારંવાર સવાલ પૂછાય છે એક માર્કની ની અંદર બેરોજગાર એટલે શું તો લખવાનું પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ લાયકાત હોવા છતાં કામ મળતું નથી તો તેને આપણે કહીશું બેરોજગાર અને આવી સામૂહિક પરિસ્થિતિને કહીશું બેરોજગારી સમજાઈ ગયો વિદ્યાર્થીઓ આપણે આગળ વાત કરીએ તો બેરોજગારી મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે આપણે બેરોજગારીની વાત કરી કે વ્યક્તિ પાસે કામ છે નહીં વ્યક્તિ કામ વગર બેસી રહે છે તો આ બેરોજગારીને આપણે બે વિભાગમાં વેચી શકીએ કયા ક્યાં બે વિભાગ છે તેની વાત કરીએ તો બેરોજગારીને બે ભાગમાં વેચવામાં આવે છે એક સ્વૈચ્છિક બેરોજગારી હોય અને બીજી છે અનૈચ્છિક બેરોજગારી હવે નાક પરથી જ આપણને ખ્યાલ આવી જાય સ્વૈચ્છિક એટલે શું અનૈચ્છિક એટલે શું સ્વૈચ્છિક એટલે પોતાની મરજીથી બેરોજગાર હોય સ્વૈચ્છિક પોતાની ઈચ્છા અનુસાર અને અનૈચ્છિક હોય પોતાની પાસે શક્તિ છે આવડત છે કૌશલ્ય છે છતાં એને કામ મળતું નથી ના છૂટકે એને બેકાર રહેવું પડે તો એ આવશે અનૈચ્છિક બેરોજગારીની અંદર તો બેરોજગારીને મુખ્ય બે ભાગમાં વેચવામાં આવે છે સ્વૈચ્છિક બેરોજગારી અને એક છે અનૈચ્છિક બેરોજગારી આગળ વાત કરીએ આપણે તો સ્વૈચ્છિક બેરોજગારીની અંદર અને અનૈચ્છિક બેરોજગારીની વાત કરીએ તો સ્વૈચ્છિક બેરોજગારી બેરોજગારી કોને કોને કહેવાય કહેવાય અનૈચ્છિક તેની વ્યાખ્યા જોઈએ તો સ્વૈચ્છિક બેરોજગારીની વાત કરીએ તો પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા પણ છે શક્તિ ન હોય શું કીધું અહીંયા વ્યક્તિ પાસે કામ કરવાની ઈચ્છા ન હોય શક્તિ ન હોય પરિણામે તેને કામ વગર બેસી રહેવું પડે આપણે વાત જ કોની કરીએ છીએ સ્વૈચ્છિક બેરોજગારી પોતાની ઈચ્છાની વાત કરીએ તો પ્રવર્તમાન વેતન દરે એને કામ કરવાની ઈચ્છા નથી થતી એની પાસે કામ કરવાની શક્તિ નથી અને ત્યારે એને કામ વગર બેસી રહેવું પડે તો આવી જે બેરોજગારી હોય છે તેને સ્વૈચ્છિક બેરોજગારી કહેવામાં આવે છે ફરીવાર મિત્રો સ્વૈચ્છિક બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે એની પાસે કામ કરવાની ઈચ્છા નથી એમની પાસે શક્તિ નથી અને ત્યારે એને કામ વગર બેસી રહેવું પડે તો તેને કહીશું આપણે સ્વૈચ્છિક બેરોજગારી હવે આનાથી ઉલટું એટલે કે અનૈચ્છિક બેરોજગારીની વાત કરીએ તો પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા છે કામ કરવાની શક્તિ પણ છે પણ છતાં કામ વગર બેસી રહેવું પડે તો આવી બેરોજગારીને કહીશું આપણે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી સ્વૈચ્છિક બેરોજગારીનું એકદમ ઉલટું કરવાનું છે અહીંયા અનૈચ્છિક બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા અને શક્તિ હોવા છતાં કામ વગર બેસી રહેવું પડે તો આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવામાં આવે છે આગળ વાત કરીએ મિત્રો તો જે સ્વૈચ્છિક બેરોજગારી છે એમાં કોનો સમાવેશ થાય અને અનૈચ્છિક બેરોજગારી છે તેમાં કોનો સમાવેશ થાય તો સૌથી પહેલા આપણે વાત કરીએ સ્વૈચ્છિક બેરોજગારીમાં તો સ્વૈચ્છિક બેરોજગારીમાં જે બાળકો આવતા હોય વૃદ્ધો હોય અશક્ત હોય અંધ હોય અપંગ હોય કે બીમાર હોય માનસિક રીતે બીમાર હોય આવા લોકોનો સમાવેશ કરવામાં આવે છે તો આપણે જોઈ શકીએ છીએ કે સ્વૈચ્છિક બેરોજગારીમાં જે બાળકો છે જેની ઉંમર નાની છે તે કામ નથી કરતા જે વૃદ્ધો છે કે જેની પાસે શક્તિ નથી તે વ્યક્તિનો સમાવેશ થાય અશક્ત છે અંધ છે અપંગ છે કે બીમાર છે કે માનસિક રીતે પણ બીમાર જોવા મળે તો આવા જે વ્યક્તિઓ છે તેનો સમાવેશ સ્વૈચ્છિક બેરોજગારીમાં કરવામાં આવે જ્યારે અનૈચ્છિક બેરોજગારીમાં કામ કરવાની ઈચ્છા તો છે પણ કામ મળતું નથી તેવા લોકો કે એની પાસે ઈચ્છા પણ છે શક્તિ છે લાયકાત છે આવડત છે કૌશલ્ય પણ છે પરંતુ આવા લોકોને કામ મળતું નથી તો આ વ્યક્તિનો સમાવેશ અનૈચ્છિક બેરોજગારીમાં કરવામાં આવે છે આગળ વાત કરીએ તો જે સ્વૈચ્છિક બેરોજગારી છે એ બેરોજગારી કોઈ પણ પ્રકારની સમસ્યા ગણવામાં આવતી નથી કે આ જે સમસ્યા ગણાતી નથી કેમ કારણ કે સ્વૈચ્છિક બેરોજગારીમાં બાળકો વૃદ્ધ અપંગ અશક્ત બીમાર વ્યક્તિનો સમાવેશ થાય અને સ્વાભાવિક છે કે આ વ્યક્તિ કોઈ કામ કરી શકવાના નથી તો સ્વૈચ્છિક બેરોજગારી સમસ્યા નથી બનતી પરંતુ જે અનૈચ્છિક બેરોજગાર છે એ જ સૌથી મોટી સમસ્યા બને છે તેથી કીધું કે જે અનૈચ્છિક બેરોજગાર છે એ સમસ્યારૂપ બને છે દેશના અર્થતંત્ર ઉપર તેની ઘણી બધી અસરો જોવા મળે છે આગળ જોઈએ આપણે તો બેરોજગારીની અસરની વાત કરીએ તો બેરોજગારી ઉદ્ભવે છે અનૈચ્છિક બેરોજગારીનું પ્રમાણ વધી ગયું તો બેરોજગારીને કારણે કેવી અસરો સર્જાય તેની વાત કરીએ તો બેરોજગાર વ્યક્તિ આર્થિક રીતે કેવો હોય છે આશ્રિત હોય છે હવે જે વ્યક્તિ કામ નથી કરતો આવક નથી મેળવતો એ બીજાના સહારે રહેતો હોય છે બીજા પર આધાર રાખતો હોય છે સમાજમાં સ્વામાન પૂર્વક જીવી શકતો નથી એટલે કે જે વ્યક્તિ બેરોજગાર છે આવક મેળવતો નથી એ સમાજની અંદર સમાનપૂર્વક જીવી શકતો નથી સાથે સાથે બેકારી માત્ર આર્થિક સમસ્યા નથી પરંતુ બેકારી એટલે કે બેરોજગારીને સામાજિક નૈતિક અને રાજકીય સમસ્યા પણ ગણવામાં આવે છે ખાસ પોઈન્ટ છે મિત્રો આ બેરોજગારી માત્ર કઈ કીધા એ માત્ર આર્થિક સમસ્યા નથી પરંતુ આર્થિક સમસ્યાની સાથે સાથે બેરોજગારીને સામાજિક અને નૈતિક અને સાથે રાજકીય સમસ્યા પણ ગણવામાં આવે છે તો આ વાત કરીએ આપણે બેરોજગારીની અસરની કે બેરોજગાર રહેવાથી વ્યક્તિ બીજા પર આધાર રાખશે બીજાના સહારે પોતાનું જીવન પસાર કરતો હોય સમાજની અંદર સમાનપૂર્વક જીવન જીવી શકતો નથી અને આજે બેરોજગારી છે એ માત્ર આર્થિક લગતી સમસ્યા નથી નાણાંને લગતી સમસ્યા નથી પરંતુ સામાજિક નૈતિક અને રાજકીય ક્ષેત્રની પણ સમસ્યા ગણવામાં આવે છે કે આપણે અહીંયા ચિત્ર દ્વારા પણ સમજી શકીએ છીએ કે જે વ્યક્તિ બેરોજગાર હોય એ પોતાનું જીવન કઈ રીતે પસાર કરતો હોય છે સમાજની અંદર સંવાનપૂર્વક જીવી શકતો નથી એ બીજાના સહારે પોતાનું જીવન પસાર કરવું પડતું હોય છે આગળ વાત કરીએ આપણે તે પહેલાં આપણે ફરીવાર જોઈ લઈએ બેરોજગારીનો અર્થ તો બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ લાયકાત હોવા છતાં કામ મળતું નથી તો તેને આપણે કહીશું બે રોજગાર અને બેરોજગારીને આપણે બે ભાગમાં વિભાજીત કરીએ છીએ એક સ્વૈચ્છિક બેરોજગારી અને બીજું છે અનૈચ્છિક બેરોજગારી અને જે વ્યક્તિ રોજગારી નથી મેળવતો એટલે કે બેરોજગાર છે તે સમાજની અંદર સમાનપૂર્વક જીવન જીવી શકતો નથી સમાજની અંદર ઊંચું માથું રાખીને ચાલી શકતો નથી એટલે કે એનો મતલબ એ થયો કે સમાનપૂર્વક જીવન જીવવાનો નથી અને બેરોજગાર હોવાને કારણે એને હંમેશા બીજા પર જ આધાર રાખવો પડે છે તો આ વાત કરીએ આપણે બેરોજગારીના અર્થની આભાર વિદ્યાર્થીઓ